वेलकम टू जलपास किचन। बाहर थी क्रिस्पी अने अंदर थी सॉफ्ट इंस्टेंट बनावी शकाय तेवा भात अने पौवाना पुडला आजे बनावीशु, जेने चीला के थालीपीठ पण कही शकाय। गुजरातीओना घरे लंचमां वधेला भातमांथी अवनवी वानगीओ बनती होय छे, जेमां मुठिया, थेपला, भातना वड़ा जेवी विविध वानगीओ बनावामां आवे छे। આજે આપણે વધેલા ભાતનો ઉપયોગ કરી અને પુડલા બનાવવાના છીએ, જેમાં પૌવા અને શાકભાજીનો ઉપયોગ કર્યો છે, તો બાળકો માટે એકદમ હેલ્ધી નાસ્તો કહી શકાય। ભાત અને પૌવામાંથી બનતી આ વાનગી નાના મોટા દરેકને પસંદ પડે તેવી છે અને કોઈ પણ ટાઈમે સર્વ કરી શકાય તેવી છે। રાંધેલા ભાતમાંથી ભાતની સેવ અને ભાતના વડા પણ ખૂબ જ સરસ બને છે। જો તમારે આ બે રેસીપીની લિંક જોઈતી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। સૌ પ્રથમ એક મોટા બાઉલમાં એક કપ રાંધેલા ભાત લઈશું। કોઈ પણ ચોખા લઈ શકાય, તમારા ઘરે રૂટીનમાં બપોરે જે બનાવવામાં આવતા હોય તેમાંથી કોઈ પણ રાઈસ ચાલે। બસ તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે એકદમ છૂટા છૂટા દાણાવાળા ભાત હશે તો તેમાંથી આ પુડલા સારા નહીં બને। હવે ધોઈ અને નિતારીને રાખેલા અડધો કપ પૌવા છે તે ઉમેરીશું। બટેટા પૌવા માટે જે પૌવાનો ઉપયોગ કરીએ છીએ તે જ પૌવાનો ઉપયોગ કર્યો છે। ભાત સાથે પૌવાનું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે અને પૌવા એકદમ ક્રિસ્પી ટેક્સચર આપશે તમારા પુડલાને। જો તમારી પાસે ભાત ઓછા હોય તો તમે અડધા ભાત અને અડધા પૌવાનો ઉપયોગ કરીને પણ આ પુડલા બનાવી શકો, તે પણ ખૂબ સરસ લાગે છે। ત્રણ મોટી ચમચી રવો છે તે ઉમેરીશું। અડધો કપ ચણાનો લોટ ઉમેરીશું। આપણે અહીં લોટ અને રવાનો ઉપયોગ માત્ર બાઇન્ડિંગ માટે કર્યો છે, જો તમારે વધારે ઉપયોગમાં લેવો હોય તો લઈ શકાય, પરંતુ ઓછા લોટથી બનાવેલા આ પુડલા ખૂબ જ સરસ લાગે છે। બે મોટી ચમચી દહીં છે તે ઉમેરીશું। એક નંગ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। અડધો કપ ઝીણી સમારેલી કોથમીર અને ફુદીનાના પાન છે, જેમાં કોથમીર વધારે છે, અને એક મોટી ચમચી ફુદીનાના પાન છે તે ઉમેરવાના છે। તમારી પાસે ફુદીના ના હોય અને માત્ર કોથમીર ઉમેરો તો પણ ચાલે। ત્રણ નંગ ઝીણા સમારેલા લીલા મરચાં છે, મીડિયમ તીખા હોય તેવા મરચાંનો ઉપયોગ કર્યો છે। જો તમને વધારે તીખું પસંદ હોય તો વધારે પણ ઉમેરી શકાય। એક નંગ છીણેલું ગાજર છે તે ઉમેરીશું। આ પુટલામાં તમે બીજા વેજીટેબલ્સનો પણ ઉપયોગ કરી શકો, બીટ છે, અધકચરી વાટેલી મકાઈ પણ એટલી જ સરસ લાગે છે। ત્રણ મોટી ચમચી તલ છે તે ઉમેરીશું। મેં અત્યારે અધકચરા વાટેલા ધાણા અને વરિયાળી ઉમેર્યા નથી, પરંતુ પસંદ હોય તો તે પણ ઉમેરી શકાય, પુડલા વધુ સ્વાદિષ્ટ લાગશે। બે ચપટી હિંગ ઉમેરીશું, પાંચ ચમચી હળદર ઉમેરીશું, એક નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। આપણે અહીં લીલા તીખા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે, તો તમારે લાલ મરચું ઉમેરતી વખતે તે ધ્યાન રાખવાનું રહેશે। મેં અત્યારે મીડિયમ તીખાશ રાખી છે, વધારે તીખું જોઈતું હોય તો વધારે પ્રમાણમાં મરચું ઉમેરવાનું રહેશે। એક નાની ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું। હવે આ બધું હાથેથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। બધું સરસ રીતે મિક્સ કરી લીધા પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। એક નાની ચમચી મીઠાનો ઉપયોગ કર્યો છે, વધુ બે ચમચી દહીં ઉમેરીશ। એક સાથે ચાર ચમચી દહીં નહોતું ઉમેર્યું, મને ત્યારે એવું લાગ્યું હતું કે મિક્સર કદાચ વધુ સોફ્ટ બની જાય, તો પાછળથી બે ચમચી અત્યારે ઉમેરી રહી છું। મીઠું પણ હું પાછળથી ઉમેરું છું કે જેથી પહેલીવાર મિક્સ કરો ત્યારથી શાકમાંથી પાણી છૂટું પડવાનું શરૂ ના થઈ જાય। એક નાની ચમચી તેલ ઉમેરવાનું છે અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું। આ મિક્સર હજુ પણ એટલું સોફ્ટ નથી બન્યું કે તેને હાથેથી તવા પર સ્પ્રેડ કરી શકાય, તો 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી રહી છું। તમારે પહેલાં પાણી નથી ઉમેરવાનું, તમને જરૂર લાગે તો જ ઉમેરવાનું છે। આપણે તેને હાથેથી તવા પર ઇઝીલી સ્પ્રેડ કરી શકીએ તેવી કન્સિસ્ટન્સી રાખવાની છે। તવા પર પાથરી શકાય તેવું લચકા જેવું સોફ્ટ મિક્સર રેડી થઈ ગયું છે, વધુ પાણી ઉમેરવાની જરૂર નથી। ત્યારબાદ એક નોનસ્ટિક પેન અથવા તવાને ગરમ કરી એક ચમચા જેટલું મિક્સર મૂકવાનું છે અને આંગળીને થોડી પાણીવાળી કરી અને મિક્સરને તમારે હાથેથી સ્પ્રેડ કરી લેવાનું છે। હાથ જરા પાણીવાળો કરતા જવાનો છે કે જેથી તે ચોંટે નહીં। આપણા નોર્મલ પુડલા જેટલી થિકનેસ નથી રાખવાની, થોડા થીક બનશે અને ખૂબ જ સરસ ક્રિસ્પી લાગે છે બન્યા પછી।
થાલીપીઠ જેવી રીતે આપણે કરતા હોઈએ છીએ એવી જ રીતે આને સ્પ્રેડ કરવાનો છે અને પાથરી લેવાના છે। હવે 5 ચમચીથી પણ ઓછું તેલ લઈ અને આવી રીતે બધી બાજુ ઉમેરી દેવાનું છે અને ધીમીથી મધ્યમ આંચ પર આ પુડલાને થવા દેવાના છે। ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દઈશું। પછી સાઈડ ચેન્જ કરી અને બીજી બાજુ પણ શેકી લેવાના છે। વધુ તેલ એડ કરવાની જરૂર નથી, જે તેલ બચ્યું છે તેમાં તે સરસ રીતે શેકાઈ જશે અને વધુ ક્રિસ્પી જોઈતું હોય તો થોડી વધુ વાર તેને રહેવા દેવાના છે। પુડલાની સાઈઝ નાની મોટી તમે તમારા પસંદ મુજબ કરી શકો। બીજી બાજુ પણ સરસ રીતે શેકાઈ ગયું છે। ઇન્સ્ટન્ટ બની જતા ખૂબ જ ટેસ્ટી ભાત અને પૌવાના પુડલા સર્વ કરવા માટે રેડી છે। બહારનું લેયર એકદમ ક્રિસ્પી દેખાઈ રહ્યું છે અને અંદરથી સોફ્ટ છે। મેં અત્યારે આ પુડલાને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કર્યા છે। તમે બાળકોને સર્વ કરતા હોય તો ચીઝ ડીપ અને દહીં સાથે પણ આ પુડલા એટલા જ સરસ લાગે છે। જો તમારા ઘરે આજે બપોરે ભાત વધ્યા હોય તો મારા આ ભાત અને પૌવાના પુડલાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી। જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। થેન્ક યુ સો મચ એવરીવન।